नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे चैप्टर नंबर 14 ना उदाहरण ना दाखलाओनी शुरुआत करेली अने छेले आपणे उदाहरण नो दाखला नंबर 14.5 गणेलो, बराबर। त्यार पछी आजना लेक्चर में आपणे उदाहरण ना दाखला नंबर 14.6 थी शुरुआत करीए। तो जुओ टेक्स्ट बुक में एनी रकम आपणे कंईक आवी आपेली छे के आकृति में दर्शाव्या प्रमाणे के स्प्रिंग अचळांक धरावती बे समान स्प्रिंगो एम द्रव्यमानना ब्लॉक साथे अने स्थिर आधार साथे जोड़ेल छे। बताओ के ज्यारे आ द्रव्यमान तेनी संतुलन स्थिति थी कोई पण बाजू स्थानांतरित थाय त्यारे ते एक सरल आवर्त गति करे छे। आ दोलनोनो आवर्त काळ शोधो, बराबर। तो रकम मां कीधुं ए प्रमाणे अहींया आकृति मां दर्शाव्या प्रमाणे स्प्रिंग अचळांक के धरावती बे समान स्प्रिंगो एम द्रव्यमान वाला ब्लॉक साथे अने दृढ़ आधार साथे जोड़ायेली छे, बराबर। हवे आपणे साबित एवुं करवानुं छे के आ द्रव्यमानने तेनी संतुलन स्थितिमांथी कोई एक तरफ आपणे स्थानांतरित करावीए, बराबर, तो आ द्रव्यमान सरळ आवर्त गति करे छे एवुं आपणे बतावानुं छे अने एनो आवर्तकाळ पण शोधवानो छे। धारो के आपणे आ एम द्रव्यमान वाला ब्लॉक ने जमणी बाजू शुं करीए छीए तो के स्मॉल एक्स जेटलू सूक्ष्म स्थानांतर करावे, बराबर। एम द्रव्यमान वाला ब्लॉक ने कई बाजू तो के जमणी बाजू केटलू तो के स्मॉल एक्स जेटलू सूक्ष्म स्थानांतर करावे तो थशे शुं तो के द्रव्यमान नी डाबी बाजू नी जे स्प्रिंग छे ई स्मॉल एक्स जेटली विस्तरशे एनी लंबाई मां वधारो थशे અને જમણી બાજુની જે સ્પ્રિંગ છે એ એટલી જ લંબાઈ એટલે કે સ્મોલ x જેટલી સંકોચાશે, બરાબર। તો એ બીજી આકૃતિમાં હું દર્શાવું એટલે તમને વધારે ક્લિયર થશે। ધારો કે આ આપણી ડાબી બાજુની સ્પ્રિંગ છે, બરાબર છે, અને આ ડોટેડ લાઈન વડે દર્શાવું છું એ દ્રવ્યમાનનું મૂળ સ્થાન છે। એમાંથી આપણે એને स्मॉल एक्स जेटलू शुं करावीए छीए स्थानांतर करावीए छीए कई बाजु तो के जमणी बाजु, बराबर। स्मॉल एक्स जेटलू एनुं स्थानांतर करावीए छीए। आ जमणी बाजुनी स्प्रिंग छे, स्थानांतर कई बाजु करायुं? स्मॉल एक्स जेटलू स्थानांतर आपणे जमणी बाजु करावीए छीए, बराबर। तो लखीए आकृतिमां दर्शाव्या प्रमाणे एम द्रव्यमान वाला ब्लॉक ने तेनी संतुलित स्थितिमांथी जमणी तरफ एक्स अंतर जेटलू सूक्ष्म स्थानांतर करावेल छे। आ एनी संतुलन स्थिति छे, त्यांथी जमणी बाजू एक्स जेटलू शुं करावेलू छे सूक्ष्म स्थानांतर, बराबर। द्रव्यमान नी डाबी बाजूनी स्प्रिंग एक्स लंबाई जेटली विस्तरशे, बराबर। आ द्रव्यमान छे एनी आ डाबी बाजूनी स्प्रिंग छे केटली विस्तरशे x લંબાઈ જેટલી, શા માટે? તો કે દ્રવ્યમાનને આપણે જમણી બાજુ સ્થાનાંતર કરાવીએ છીએ। એ જ પ્રમાણે જમણી બાજુની સ્પ્રિંગ x લંબાઈ જેટલી સંકોચાશે,
આથી સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે. બરાબર, આ જે જમણી બાજુની સ્પ્રિંગ છે એમાં પુનઃસ્થાપક બળ કઈ બાજુ ઉદ્ભવશે? તો કે ડાબી બાજુ. અને એ પુનઃસ્થાપક બળને હું એફ વન કહું, ધારો કે. અને ડાબી બાજુની જે સ્પ્રિંગ છે એમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ પણ આ બાજુ જશે અને એને આપણે એફ ટુ કહીએ. બરાબર, હવે તમે આને એફ ટુ કયો અને આને એફ વન કયો તો પણ ચાલે. બરાબર, એટલે આને આપણે શું કહીએ? એફ ટુ કહીએ અને આને આપણે એફ વન કહીએ. ટૂંકમાં જમણી બાજુની સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એફ ટુ, કારણ કે જમણી બાજુની સ્પ્રિંગ શું થાય છે? સંકોચાય છે, એટલે પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. પછી ડાબી બાજુની સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એફ વન, ડાબી બાજુની સ્પ્રિંગ શું થાય છે? વિસ્તરે છે, તો પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશા. બરાબર, તો હવે આપણે લખીએ કે દ્રવ્યમાનની ડાબી બાજુની સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એફ વન બરાબર માઇનસ કે એક્સ. બરાબર, એફ વન ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ એક્સ. પ્રપોર્શનલ ટુ ની નિશાની દૂર કરો તો સમપ્રમાણતાનો અચળાંક કે જે આપણને રકમમાં આપેલો છે. એવી જ રીતે દ્રવ્યમાનની જમણી બાજુની સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એફ ટુ બરાબર માઇનસ કે એક્સ. હવે આ પુનઃસ્થાપક બળ શું કરે છે? તો કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ દ્રવ્યમાનને પોતાની સંતુલન સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરશે. બરાબર, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ દ્રવ્યમાનને સંતુલનની સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે છે. ખ્યાલ આવે છે? જમણી બાજુમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અને ડાબી બાજુમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ આ બંને શું પ્રયત્ન કરે છે? તો કે આ દ્રવ્યમાન છે એને પોતાની સંતુલનની સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર, દ્રવ્યમાન પર લાગતું કુલ પુનઃસ્થાપક બળ કેટલું થશે? એફ બરાબર એફ વન પ્લસ એફ ટુ. એફ વન ની કિંમત માઇનસ કે એક્સ અને એફ ટુ ની કિંમત માઇનસ કે એક્સ. તો આ આપણને શું મળી જશે? માઇનસ ટુ કે એક્સ. બરાબર, ટુ કે તો કેવા છે? અચળ. તો એફ ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ એક્સ, જ્યાં ટુ કે બરાબર અચળ. બરાબર, હવે અહીંયા તમારે નીચે એક વાક્ય એવું લખવાનું કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. આથી આ દ્રવ્યમાન કેન્દ્ર એ સરળ આવર્ત ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. એફ ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ એક્સ, એટલે પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોવાથી આ દ્રવ્યમાન કેન્દ્ર છે એ શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. બરાબર, ત્યાર પછી આપણે એનો આવર્તકાળ શોધવાનો છે. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતો આવર્તકાળ આપણે સૂત્ર ભણી ગયા છીએ, પી બરાબર ટુ પાઈ વર્ગમૂળમાં
m ના છેદમાં k આવે પણ અહીંયા આપણી પાસે કેટલા k છે 2k એટલે આવર્તકાળ શું લખાશે t બરાબર 2 pi વર્ગમૂળમાં m ના છેદમાં 2k બરાબર તો આ થઈ ગયું આપણો ઉદાહરણ નંબર 14.6 હવે આપણે ઉદાહરણ નંબર 14.7 કરીએ જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે એક બ્લોક જેનું દ્રવ્યમાન 1 કિલોગ્રામ છે આપણને m આપેલું છે કેટલું છે 1 કિલોગ્રામ બ્લોકનું દ્રવ્યમાન તેને સ્પ્રિંગ સાથે બાંધેલ છે આ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક 50 ન્યૂટન પર મીટર છે સ્પ્રિંગ અચળાંક k 50 ન્યૂટન પર મીટર આ બ્લોકને ઘર્ષણ રહિત સપાટી પર t બરાબર 0 સમયે તેના સંતુલન સ્થાન x બરાબર 0 આગળ સ્થિર સ્થિતિમાંથી ખેંચીને x બરાબર 10 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે છે મતલબ કે એ મહત્તમ સ્થાનાંતર આપેલું છે એટલે એ થશે કંપ વિસ્તાર કેટલો તો કે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર જ્યારે તે મધ્યમાં સ્થિતિથી 5 સેન્ટીમીટર દૂર છે એટલે આપણને બ્લોકનું સ્થાન આપેલું છે x બરાબર 5 સેન્ટીમીટર તો 0.05 મીટર ત્યારે આ બ્લોકની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાની ગણતરી કરો બ્લોકની ગતિ ઊર્જા k કેટલી હશે સ્થિતિ ઊર્જા u કેટલી અને કુલ ઊર્જા e કેટલી હશે બરાબર છે તો હવે આ આપણને જે રકમ આપેલી છે એને આપણે આકૃતિની મદદથી સમજવાની ટ્રાય કરીએ એટલે ઘણું સહેલું કામ થઈ જશે ધારો કે આ આપણી પાસે એક દ્રઢ આધાર છે આ ઘર્ષણ રહિત સપાટી છે બરાબર આ આપણી પાસે એક સ્પ્રિંગ છે સ્પ્રિંગનો એક છેડો એ દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે અને બીજા મુક્ત છેડે એક બ્લોક બાંધેલો છે કે જેનું દ્રવ્યમાન કેટલું આપેલું છે આપણને 1 કિલોગ્રામ આ સ્પ્રિંગ એનો સ્પ્રિંગ અચળાંક k કેટલો આપેલો છે 50 ન્યૂટન પર મીટર આ ધારો કે t બરાબર 0 સમયે x બરાબર 0 સ્થાને છે t બરાબર 0 સમયે બ્લોક x બરાબર 0 સ્થાને છે બરાબર હવે આ બ્લોકને એની સંતુલન સ્થિતિમાંથી આપણે x બરાબર 10 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કરાવવાનું છે તો ધારો કે અહીંયા x બરાબર 10 સેન્ટીમીટર થાય છે આનાથી વધારે આપણે સ્થાનાંતર કરાવવાનું નથી મતલબ કે આ મધ્યમાન સ્થાનથી અધિકતમ સ્થાનાંતર થયું તો આ આપણને શું મળી ગયો કંપ વિસ્તાર કેટલો 10 સેન્ટીમીટર રકમમાં એવું કીધું છે કે બ્લોક એના મધ્યમાન સ્થાનથી કેટલો દૂર હોય તો કે 5 સેન્ટીમીટર એટલે આ ધારો કે x બરાબર 5 સેન્ટીમીટર થઈ ગયું તો બ્લોક જ્યારે મધ્યમાન સ્થાનથી 5 સેન્ટીમીટર દૂર હોય ત્યારે આપણે એની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા શોધવાની છે બરાબર તો સૌથી પહેલા આપણે આ બ્લોક જે સરળ આવર્ત ગતિ કરે છે એની કોણીય આવૃત્તિ કેટલી એ શોધી લઈએ બરાબર તો સરળ આવર્ત ગતિ કરતા બ્લોકની કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર વર્ગમૂળમાં કે ના છેદમાં એમ બરાબર વર્ગમૂળમાં કે ની કિંમત કેટલી 50 છેદમાં 1 50 નું આપણે વર્ગમૂળ કાઢીએ તો એ કેટલું મળે 7.07 કોણીય આવૃત્તિનો એકમ રેડિયન પર સેકન્ડ બરાબર તો આ આપણને એની કોણીય આવૃત્તિ મળી ગઈ હવે t સમયે બ્લોકનું સ્થાન ક્યુ હશે તે શોધીએ t સમયે સરળ આવર્ત ગતિ કરતા બ્લોકનું સ્થાન શું લખાય xt બરાબર a cos ઓમેગા t પ્લસ થાય આવે પણ આપણે પ્રારંભિક કળા શૂન્ય લઈએ બરાબર તો x t બરાબર a ની કિંમત આપણને આપેલી છે કેટલી છે 0.1 cos ઓમેગા
હવે આપણને સ્થાન તો આપેલું છે કેટલું 5 સેન્ટીમીટર તો આપણે લખીએ કે જો x બરાબર 5 સેન્ટીમીટર બરાબર 0.05 મીટર હોય ત્યારે તો x ની આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો શું લખાય 0.05 બરાબર 0.1 cos ઓમેગા t આ 0.1 ને અહીંયા છેદમાં લઈ આવીએ તો 0.05 ભાગ્યા 0.1 એટલે શું લખાય 0.5 બરાબર cos ઓમેગા t તો cos ઓમેગા t બરાબર શું લખાય 1/2 બરાબર cos ઓમેગા t બરાબર 1/2 તો cos π/3 એની કિંમત શું થાય 1/2 એવી જ રીતે sin ओमेगा टी आपने लखो हुए साइन ओमेगा टी बराबर साइन खूणो कयो आवे छे पाई बाय 3 કારણ કે અહીંયા આપણે ખબર પડી કે cos ओमेगा टी बराबर 1/2 છે તો આ ખૂણો કયો હશે पाई बाय 3 તો साइन ओमेगा टी बराबर साइन पाई बाय 3 बराबर અને साइन पाई बाय 3 ની કિંમત થાય √3/2 बराबर 0.866 बराबर તો sin ઓમેગા t ની આપણને કિંમત કેટલી મળી 0.866 બરાબર તમે વર્ગમૂળ 3 ની કિંમત શોધો એને ભાગ્યા 2 કરો તો 0.866 આવશે બરાબર હવે આપણે શું કરવાનું છે તો કે x બરાબર 5 સેન્ટીમીટર અંતરે આ બ્લોક જે સરળ આવર્ત ગતિ કરે છે એનો વેગ શોધી લઈએ પછી જ આપણને ગતિ ઊર્જા મળે તો x બરાબર 5 સેન્ટીમીટર અંતરે બ્લોક નો વેગ 5 સેન્ટીમીટર અંતરે બ્લોક નું સ્થાન કયા સૂત્રની મદદથી અપાય કે x t બરાબર a cos ઓમેગા t બરાબર છે હવે આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું લખાય વેગ v બરાબર a m નો cos ઓમેગા t એનું વિકલન શું થાય માઈનસ sin ઓમેગા t અને ઓમેગા t નું થાય ઓમેગા બરાબર એટલે અહીંયા આપણે આવું લખી શકીએ ખ્યાલ આવે છે ને xt એટલે dxt/dt એટલે શું લખાય v પછી અહીંયા આપણી પાસે a અચળ છે તો એમ નામ લખો cos ઓમેગા t નું વિકલન થાય માઈનસ sin ઓમેગા t બરાબર પછી ખૂણો ઓમેગા t છે એનું વિકલન કરવાનું ઓમેગા અચળ છે એટલે એમ નામ લખ્યા અને t નું t ની સાપેક્ષે વિકલન 1 તો આ આપણને વેગ નું સૂત્ર મળી ગયું હવે આપણે કિંમત મૂકી દઈએ ચાલો વેગ શોધવાનો છે તો v બરાબર માઈનસ a ની કિંમત કેટલી છે 0.1 ઓમેગા ની કિંમત કેટલી આવી 7.07 અને sin ઓમેગા t એની કિંમત કેટલી છે 0.866 બરાબર તો v બરાબર આ ત્રણેયનો ગુણાકાર કરતા આપણને જે જવાબ મળે છે એ છે માઈનસ 0.61 માઈનસ 0.61 મીટર પર સેકન્ડ તો આપણને વેગ મળી ગયો હવે શું શોધીએ ગતિ ઊર્જા પહેલું જે આપણે શોધવાનું છે ગતિ ઊર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર થાય સૂત્ર તો k બરાબર 1/2 દ્રવ્યમાન કેટલું છે 1 કિલોગ્રામ અને v ની કિંમત આપણને શું મળી છે માઈનસ 0.61 નો સ્ક્વેર બરાબર આનું તમે સાદું રૂપ આપશો તો તમને k બરાબર મળશે નિયરલી અબાઉટ 0.19 જૂલ k બરાબર અથવા તો k ઇઝ નિયરલી અબાઉટ 0.19 જૂલ ક્લિયર તો આ આપણને ગતિ ઊર્જા મળી ગઈ બીજો આપણે શોધવાનું છે સ્થિતિ ઊર્જા સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય u બરાબર 1/2 kx નો સ્ક્વેર બરાબર તો u બરાબર 1/2 k કેટલા આપેલા છે 50 x કેટલા છે 0.05 તો 0.05 નો સ્ક્વેર તો u બરાબર આનું તમે સાદું રૂપ આપો તો u ની કિંમત તમને મળી જશે 0.06
625 जूल, 0.0 625 जूल बराबर। અને છેલ્લું આપણે શું શોધવાનું છે, કુલ ઉર્જા, તો ત્રીજું કુલ ઉર્જા E બરાબર શું થાય, K પ્લસ U, K ની કિંમત કેટલી છે 0.19 પ્લસ U ની કિંમત 0.0625, તો E બરાબર બંનેનો સરવાળો કરો તો E તમને જવાબ મળશે નિયરલી અબાઉટ 0.25 જૂલ, 0.25 જૂલ બરાબર। તો અહીંયા આગળ આપણે ગતિ ઉર્જા શોધવાની હતી, સ્થિતિ ઉર્જા શોધવાની હતી અને કુલ ઉર્જા શોધવાની હતી બરાબર। ત્રણે ત્રણ ઉર્જા મળી ગઈ, પણ આ ત્રણેય ઉર્જા શોધવા માટે આપણે કઈ કઈ કિંમતની જરૂર હતી, એક તો વેગ, બીજું સાઈન ઓમેગા ટી અને ત્રીજું કોણીય આવેગ બરાબર છે। તો આ થઈ ગયો આપણો ઉદાહરણ નંબર 14.7। હવે આપણે ઉદાહરણ નંબર 14.8 જોઈએ, જો એની રકમ આપણને કંઈક આવી આપેલી છે। ઉદાહરણ નંબર 14.8, એક 500 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે, સ્પ્રિંગ અચળાંક આપણને આપી દીધેલો છે કે બરાબર 500 ન્યૂટન પર મીટર, એક 500 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે 5 કિલોગ્રામનો કોલર એટલે કે પટ્ટો જોડાયેલ છે, એટલે આપણને M બરાબર કેટલું આપેલું છે 5 કિલોગ્રામ, તે ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે, આ કોલર તેના સંતુલન સ્થાનેથી 10 સેન્ટીમીટર સ્થાનાંતરિત થઈ અને મુક્ત થાય છે બરાબર। એટલે આપણને કંપ વિસ્તાર આપેલો છે એ બરાબર 10 સેન્ટીમીટર બરાબર 0.1 મીટર। આ કોલર માટે પહેલો દોલનનો આવર્તકા એટલે આપણે ટી કેટલો હશે એ શોધવાનું છે, બીજો મહત્તમ ઝડપ એટલે વી મેક્સિમમ, અને ત્રીજો આપણે શોધવાનું છે મહત્તમ પ્રવેગ એટલે એ મેક્સિમમ કેટલો હશે એ બરાબર। તો સૌ પ્રથમ સ્પ્રિંગ ના છેડે જોડાયેલ કોલર નો આવર્તકાળ શોધીએ, પ્રશ્ન નંબર એ, સ્પ્રિંગ ના છેડે જોડાયેલ કોલર અથવા તો પટ્ટો, કોલર નો આવર્તકા, સ્પ્રિંગ ના કિસ્સામાં આપણે આવર્તકાળ નું સૂત્ર શું લખેલું, તો કે ટી બરાબર 2π વર્ગમૂળમાં, ટી બરાબર 2π વર્ગમૂળમાં એમ ના છેદમાં કે બરાબર। આ આવર્તકાળ નું સૂત્ર છે, એક સ્પ્રિંગ છે કે જેનો સ્પ્રિંગ અચળાંક 500 ન્યૂટન પર મીટર છે, એક છેડો છે એ દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે, બીજા છેડે 5 કિલોગ્રામ દળ ધરાવતો એક કોલર અથવા તો પટ્ટો જોડાયેલો છે બરાબર, અને એ પટ્ટાને એની સંતુલન સ્થિતિમાંથી કેટલું સ્થાનાંતર કરવાનું છે 10 સેન્ટીમીટર જેટલું, અને પછી એ મુક્ત થાય છે બરાબર। તો સ્પ્રિંગના છેડે જોડાયેલ કોલરનો આવર્તકાળ T બરાબર 2π વર્ગમૂળમાં m ના છેદમાં k, બધી કિંમતો આપણે મૂકી દઈએ, 2π એટલે 3.14 વર્ગમૂળમાં, m એટલે કેટલું છે 5 છેદમાં 500 બરાબર, તો અહીંયા કેટલા થઈ જશે 100, તો 2 × 3.14 × 1/ વર્ગમૂળમાં કેટલા આવશે 100, અને 100 નું વર્ગમૂળ કેટલું થાય 10, તો 2 × 3.14 એટલે 6.28/10, 6.28/10 કરીએ તો કેટલું આવશે T બરાબર 0.628 સેકન્ડ, તો આ આપણને આવર્તકાળ મળી ગયો બરાબર। સ્પ્રિંગના છેડે જોડાયેલ કોલરનો આવર્તકાળ કેટલો હશે એ બરાબર 0.628 સેકન્ડ બરાબર। બીજો આપણે શું શોધવાનું છે, મહત્તમ ઝડપ, કોની, કોલરની
महत्तम झड़प वी मैक्सिमम बराबर ए टू ओमेगा, तमने याद हशे बराबर। आपणे जयारे सरळ आवर्त गति करता कण ना वेगनुं सूत्र मेळ्युं त्यारे एमां खास किस्साओनी चर्चा करेली, अने एमां आपणो पहेलो खास किस्सो शुं हतो, तो के ज्यारे कण एना मध्यमान स्थान एटले के एक्स बराबर जीरो स्थाने हशे त्यारे एनो वेग महत्तम हशे, अने अंत्य बिंदु होय वेग केवो हशे शून्य, अने महत्तम वेगनुं सूत्र शुं थाय v max बराबर a टू ओमेगा। ओमेगा एटले शुं छे, कोणीय आवृत्ति। कोणीय आवृत्ति एटले शुं लखाय, वर्गमूळ मां k ना छेद मां m बराबर। तो अहीं आपणे लखीए a into वर्गमूळ मां ओमेगा एटले k ना छेद मां m, रीजन लखी दईए therefore ओमेगा बराबर वर्गमूळ मां k ना छेद मां m। तो v मेक्सिमम शुं थशे, v मेक्सिमम बराबर a ની કિંમત આપણને આપેલી છે કેટલી છે 0.1 into वर्गमूल मां k, k એટલે કેટલું છે 500 છેદ માં m કેટલું છે 5, તો આના બરાબર 0.1 ગુણ્યા वर्गमूल मां 100, તો 0.1 ગુણ્યા 10 બરાબર 1 મીટર પર સેકન્ડ। તો મહત્તમ વેગ કેટલો હશે 1 મીટર પર સેકન્ડ, અને ક્યાં હશે તો કે જે x બરાબર 0 સ્થાને હશે, એટલે કે કોલર છે એના મધ્યમાન સ્થાને હશે ત્યારે એનો વેગ છે એ મહત્તમ હશે, કેટલો હશે 1 મીટર પર સેકન્ડ બરાબર। ત્રીજો આપણે શોધવાનું છે એનો મહત્તમ પ્રવેગ, તો c મહત્તમ પ્રવેગ a મેક્સિમમ બરાબર માઈનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ a બરાબર છે। સરળ આવર્ત ગતિ કરતા કણ માટે આપણે પ્રવેગનું સૂત્ર મેળવ્યું હતું, એમાં પણ આપણે બે ખાસ કિસ્સાઓની ચર્ચા કરેલી, એમાં બીજા નંબરનો જે કિસ્સો હતો એમાં આપણે વાત કરેલી કે જ્યારે કણ મધ્યમાં સ્થાને હોય ત્યારે એનો પ્રવેગ શૂન્ય થાય, અને અંત્ય બિંદુ હોય એનો પ્રવેગ કેવો હોય મહત્તમ હોય બરાબર। એટલે એ પ્રવેગનું સૂત્ર શું થાય, ઓમે a max બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ a, ઓમેગા બરાબર શું લખાય વર્ગમૂળમાં k ના છેદમાં m, પણ એનો સ્ક્વેર છે એટલે k ના છેદમાં m લખાશે, એટલે a મેક્સિમમ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર છે એટલે માઇનસ નો સ્ક્વેર કરો પ્લસ થઈ જશે, એટલે k ના છેદમાં m ઇન્ટુ a, k ની કિંમત કેટલી છે 500 ભાગ્યા 5 ગુણ્યા a ની કિંમત કેટલી છે 0.1, તો આ કેટલું થશે 100 ગુણ્યા 0.1 બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો a મેક્સિમમ એટલે કે મહત્તમ પ્રવેગ આપણને કેટલો મળશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આ પ્રવેગ ક્યાં હશે તો કે જે અંત્ય બિંદુ હોય હશે, કણ જ્યારે એના અંત્ય બિંદુ એ હશે, અથવા તો આપણા કિસ્સામાં કોલર છે, એ કોલર જ્યારે એના અંત્ય બિંદુ એ હશે ત્યારે એનો પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર। અંત્ય બિંદુ એટલે કયું, તો કે 10 સેન્ટીમીટર, મધ્યમાન સ્થાનથી કોલર જ્યારે 10 સેન્ટીમીટર દૂર હશે બરાબર ત્યારે એનો મહત્તમ પ્રવેગ કેટલો હશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર। તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 14.8। હવે આપણે ઉદાહરણ નંબર 14.9 જોઈએ, એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે જે દરેક સેકન્ડ ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી હશે બરાબર। રકમ શું છે, જે દરેક સેકન્ડ ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી હશે, એટલે અહીંયા આપણે શોધવાનું છે સાદા લોલકની લંબાઈ L કેટલી હશે બરાબર। તો આપણે લખીએ દરેક સેકન્ડ ટીક કરે એટલે સેકન્ડ લોલક છે બરાબર। દરેક સેકન્ડ ટીક કરે એટલે આપેલું લોલક કેવું છે, સેકન્ડ લોલક। સેકન્ડ લોલક એટલે એનો મતલબ એવો નથી કે જૂનું લોલક બરાબર, જૂનું લોલક નહીં,
સેકન્ડ લોલકનો મતલબ એવો છે કે આપેલું લોલક ઈ એક સેકન્ડમાં અડધું દોલન પૂરું કરે છે બરાબર આ એના મધ્યમાન સ્થાને છે ત્યાંથી આમ જાય વળી પાછું મધ્યમાન સ્થાને આવે બરાબર એટલે અહીંથી અહીંયા અને ત્યાંથી પાછું મધ્યમાન સ્થાને આવવા માટે લાગતો સમય 1 સેકન્ડ વળી પછી ત્યાંથી આમ અને વળી પાછું ત્યાંથી મધ્યમાન સ્થાને એટલે બીજી સેકન્ડ એટલે 1 ડોલર પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો કેટલો તો કે 2 સેકન્ડ છે એટલે આવર્તકાળ t બરાબર કેટલો થશે 2 સેકન્ડ તો સાદા લોલકનો આવર્તકાળ t બરાબર 2π વર્ગમૂળમાં l ના છે માજી બંને બાજુ આપણે વર્ગ કરી નાખીએ તો t સ્ક્વેર બરાબર 4π સ્ક્વેર l ના છે માજી બરાબર જી ને અહીંયા લઈ જઈએ 4π સ્ક્વેર છેદમાં લઈ જઈએ તો l બરાબર t સ્ક્વેર g છેદમાં 4π સ્ક્વેર બરાબર તો l બરાબર t સ્ક્વેર એટલે t ની કિંમત 2 સેકન્ડ છે એનો સ્ક્વેર કરો એટલે 4 g ની કિંમત આપણે 9.8 મૂકીએ છેદમાં 4 ઇન્ટુ 3.14 ગુણ્યા 3.14 તો l બરાબર આની તમે સાદું રૂપ આપશો તો એ તમને કિંમત મળશે 0.9939 મીટર તો l ઇઝ નિયરલી અબાઉટ 1 મીટર ક્લિયર તો દરેક સેકન્ડે ટીક કરે એવા સાદા લોલકની લંબાઈ કેટલી હશે 1 મીટર હશે ક્લિયર તો આ થયું ઉદાહરણ નંબર 14.9 હવે ઉદાહરણ નંબર આપણે 14.10 ગણીએ જો ટેક્સ્ટબુકમાં એની રકમ આપણને કંઈક આવી આપેલી છે કે અવમંદિત દોલક માટે બ્લોકનું દ્રવ્યમાન 200 ગ્રામ છે બ્લોકનું દ્રવ્યમાન m બરાબર 200 ગ્રામ કિલોગ્રામમાં ફેરવીએ તો 0.2 કિલોગ્રામ k બરાબર 90 ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક k બરાબર 90 ન્યૂટન પર મીટર અને અવમંદન અચળાંક b બરાબર 40 ગ્રામ પર સેકન્ડ તો 0.04 કિલોગ્રામ પર સેકન્ડ બરાબર આટલો ડેટા રકમમાં આપેલો છે ત્રણ વસ્તુ આપણે શોધવાની છે પહેલા આપણે શોધીએ દોલનનો આવર્તકાળ બરાબર પ્રશ્ન 1 આપણે દોલનનો આવર્તકાળ શોધવાનો છે આવર્તકાળ શોધતા પહેલા આપણે વર્ગમૂળમાં km એની કિંમત મેળવવાની છે બરાબર છે એના ઉપરથી આપણે આવર્તકાળ શોધવા માટે કયું સૂત્ર વાપરવું એ નક્કી કરી શકીશું તો વર્ગમૂળમાં km બરાબર વર્ગમૂળમાં k ની કિંમત મૂકો કેટલી 90 અને m ની કિંમત છે 0.2 એટલે આ મળશે આપણને વર્ગમૂળમાં 18 અને 18 નું વર્ગમૂળ તમે કાઢશો એટલે 4.24 કિલોગ્રામ પર સેકન્ડ તો વર્ગમૂળ km એની કિંમત b કરતા વધારે આવે છે બરાબર ધેરફોર b વેરી વેરી લેસ ધેન વર્ગમૂળમાં km હોવાથી આવર્તકાળ t બરાબર 2π વર્ગમૂળમાં m/k સૂત્ર પરથી મળે બરાબર એટલે અવમંદન જે દોલક છે એના દોલનનો આવર્તકાળ શોધવા માટેનું આ સૂત્ર છે t બરાબર 2π વર્ગમૂળમાં m ના છેદમાં k તો t બરાબર 2π ની કિંમત 3.14 ઇન્ટુ વર્ગમૂળમાં m ની કિંમત 0.2 અને k ની કિંમત કેટલી છે 90 તો t બરાબર 2 ગુણ્યા 3.14 6.28 વર્ગમૂળમાં 0.2 ભાગ્યા 90 કરો બરાબર અને એનું તમે વર્ગમૂળ કાઢશો એટલે એ જવાબ આવશે 0.471 બરાબર 0.2 ભાગ્યા 90 કરી અને એનું વર્ગમૂળ કાઢો એટલે આ કિંમત મળશે
बने नो गुणाकार करो એટલે t બરાબર 0.296 તો t ઇઝ નિયરલી અબાઉટ 0.3 સેકન્ડ તો આ આપણને અવમંદિત દોલકના દોલનનો આવર્તકાળ મળી ગયો બરાબર છે ત્યાર પછી આગળ જુઓ રકમમાં બીજો પ્રશ્ન કીધો છે કે તેના દોલનના કંપ વિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતા અડધો થવા માટે લાગતો સમય દોલનનો જે કંપ વિસ્તાર છે એનું મૂલ્ય પ્રારંભમાં જે હોય એના કરતા અડધો થવા માટે લાગતો સમય તો અવમંદિત દોલકના દોલનનું સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર એ આપણે જાણીએ છીએ કે xt બરાબર a e raised to minus b t minus b t छेद में 2m cos omega dash t plus phi बराबर आ सूत्र तुमने याद हशे अवमंदित दोलक ना दोलन नो स्थानांतर शोधवा माटे नो सूत्र xt बराबर a e raised to minus b t छेद में 2m cos omega dash t plus phi t बराबर 0 समय cos omega dash t plus phi बराबर 1 એટલે આની જે કિંમત છે કેટલી થઈ જશે 1 કારણ કે અહીંયા તમે t બરાબર 0 મૂકો t બરાબર 0 મૂકો બરાબર તો omega dash into 0 એટલે 0 અને phi તો પ્રારંભિક કળ આપણે 0 લઈએ છે એટલે cos 0 ની કિંમત કેવી થઈ જાય 1 તો આ પદ બરાબર આપણે 1 મૂકી દઈએ તો આપણને સૂત્ર શું મળશે તો કે xt बराबर a e raised to minus bt ना छेद में 2a હવે આ પ્રારંભિક કંપ વિસ્તાર છે એ કેટલો કરવાનો છે અડધો ત્યારે જે સમય લાગે છે એ સમય કેટલો હશે એ આપણે શોધવાનો છે તો કંપ વિસ્તાર કોને કહેવાય તો કે મધ્યમાન સ્થાનથી એક તરફનું અધિકતમ સ્થાનાંતર મતલબ કે સ્થાનાંતર આપણે અડધું કરી નાખીએ તો કંપ વિસ્તાર અડધો થઈ જાય તો અહીંયા આપણે શું લખવું જોઈએ xt by 2 પણ xt છે ત્યાં આપણે a લઈ લઈએ તો શું લખાય તો કે a by 2 બરાબર a into e raised to minus b હવે જો તમે કંપ વિસ્તાર અડધો કરો તો સમયગાળો પણ કેવો થઈ જાય અડધો એટલે અહીંયા t અને નીચે લખીએ છીએ 1 by 2 છેદ માં 2m બરાબર છે હવે બંને બાજુથી આપણે a a કેન્સલ કરી દઈએ તો 1 by 2 બરાબર e raised to b t 1 half ના છેદમાં 2m બંને બાજુ log લઈ લઈએ તો આ બાજુ ln આવશે અને આ બાજુ શું આવશે e નીકળી જશે અને પદને ઉલટાવી નાખીએ એટલે માઇનસ માંથી પ્લસ થઈ જશે પદને ઉલટાવો તો 2 ક્યાં જતા રહેશે ઉપર આના બરાબર e raised to આ માઇનસ નિશાની છે એ કેન્સલ થઈ જશે એટલે b t 1 by 2 છેદમાં 2a હવે આપણે શું કરીએ બંને બાજુ log લઈએ તો ln 2 બરાબર e નીકળી જશે એટલે b t 1 by 2 છેદ માં 2m ln 2 એટલે 0.693 ln 2 ની કિંમત કેટલી થાય 0.693 બરાબર b t 1 half ના છેદ માં 2m શું શોધવાનું છે આપણે t 1 half તો t 1 half બરાબર 0.693 into 2m છેદ માં શું આવશે b તો t 1 half 0.693 into 2 m ની કિંમત આપણે 200 લઈએ બરાબર અને b ની કિંમત કેટલી લેવાની છે 40 તો t 1 half આનું તમે સાદું રૂપ આપશો તો તમને જે કિંમત મળશે એ મળશે 6.93 સેકન્ડ 6.93 સેકન્ડ બરાબર તો કંપ વિસ્તાર એનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતા અડધું થવા માટે લાગતો સમયગાળો 6.93 આટલી સેકન્ડ લાગશે બરાબર ત્યાર પછી આગળ આપણને ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે તેની યાંત્રિક ઊર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતા અડધું થવા માટે લાગતા સમયની ગણતરી કરો તો અવમંદિત દોલકની
ની ટી સમયે યાંત્રિક ઊર્જા સી અવમંદિત દોલકની ટી સમયે યાંત્રિક ઊર્જા ઈ બરાબર કેટલી થશે ઈ ઝીરો ઈ બરાબર કેટલી થાય ઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ બીટી ના છેદમાં એમ ખાસ યાદ રાખજો કે યાંત્રિક ઊર્જામાં છેદમાં ટુ એમ આવશે નહીં આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે અવમંદિત દોલકની ટી સમયે યાંત્રિક ઊર્જા E बराबर E zero E raised to minus B T ना छेद मा 2 m बराबर प्रारंभिक ऊर्जा E छे ये प्रारंभिक ऊर्जा E ये अर्धी करवानी छे बराबर तो आपने यहाँ E बराबर सुन ले ऊपर से E zero by 2 तो आ के मत आमा मुकी दियो तो सुन लखा से तो के E zero by 2 बराबर E zero E raised to minus BT ના છેદમાં m e0 e0 કેન્સલ તો શું લખાય 1/2 બરાબર e રેસ ટુ માઈનસ BT સમયગાળો પણ કેવો થઈ જશે અડધો તો 1/2 છેદમાં m પદને ઉલટાવી અને બંને બાજુ ln લઈ લઈએ તો ln 2 બરાબર BT 1/2 ના છેદમાં m ख्याल आवे पद ने उल्टा भी नाखो એટલે प्लस नो माइनस नो प्लस बराबर छे माइनस नो કેવું થઈ જશે प्लस અને 1/2 એ ઉલટા જશે એટલે 2 બંને બાજુ ln લઈ તો ln 2 આ બાજુથી e નીકળી જશે બરાબર ln 2 એટલે કેટલા થાય તો કે 0.693 બરાબર b t 1/2 છેદમાં m આપણે શું શોધવાનું છે તો કે t 1/2 શોધવાનું છે तो t हाफ बराबर 0.693 इनटू m छेद मा b तो t हाफ बराबर 0.693 m ની કિંમત કેટલી 200 છેદ મા b ની કિંમત કેટલી 0.04 તો t हाफ बराबर આનું તમે સાદું રૂપ આપશો તો એ તમને સમય ગાળો મળશે 3.465 સેકન્ડ બરાબર તો યાંત્રિક ઊર્જાનું મૂલ્ય પ્રારંભિક ઊર્જા કરતા અડધું થવા માટે લાગતો સમય ગાળો ટી હાફ બરાબર 3.465 સેકન્ડ બરાબર પછી કંપ વિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતા અડધો થવા માટે લાગતો સમય ગાળો 6.93 સેકન્ડ અને આવર્ત કાળ ટી બરાબર 0.3 સેકન્ડ બરાબર તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 14.10 તો આ સાથે આપણા ચેપ્ટર નંબર 14 ના તમામ ઉદાહરણો પૂરા થાય છે હવે આપણે જોઈએ સ્વાધ્યાયના દાખલાઓ બરાબર હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.1 જોઈએ જો ટેક્સ્ટબુક માં એની અંદર આપણે અલગ અલગ ચાર પ્રશ્નો પૂછેલા છે અને એના આપણે જવાબ આપવાના છે રકમ એવી છે કે નીચેનામાંથી કયા ઉદાહરણો આવર્ત ગતિ દર્શાવે છે એમાં આપણને પ્રશ્ન 1 આપેલો છે શું કીધું છે કે એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને પરતની સફર પૂર્ણ કરે છે બરાબર એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને બીજા કિનારેથી ફરી પાછો પહેલા કિનારે આવી રીતે ગતિ પૂરી કરે છે બરાબર તો શું એ આવર્ત ગતિ છે તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે એ આવર્તીય ગતિ નથી એનું કારણ શું છે તો કે તરવૈયો આગળ પાછળ ગતિ કરે છે પણ એનો આવર્ત કાળ એ નિશ્ચિત નથી બરાબર જેટલા સમયમાં એ એક કિનારેથી બીજા કિનારે જશે એટલા જ સમયમાં એ બીજા કિનારેથી ફરી પાછો પહેલા કિનારે આવે એવું જરૂરી નથી એટલે આગળ અને પાછળની ગતિ કરે છે પણ એનો આવર્ત કાળ નિશ્ચિત નહીં હોવાથી આવર્તીય ગતિ નથી બરાબર ત્યાર પછી બીજો પ્રશ્ન એક મુક્ત રીતે લટકાવેલ ગજિયા ચુંબકને તેની ns દિશામાંથી સ્થાનાંતર આપી અને મુક્ત કરવામાં આવે છે તો આ આવર્તીય ગતિ છે
आवर्तीय गति छे, बराबर। एक चुंबक छे एने मुक्त रीते आपणे लटकाव्युं, बराबर छे, अने पछी एने उत्तर दक्षिण दिशामां स्थानांतर आपी अने मुक्त करवामां आवे तो चुंबक एनी मूळ स्थितिनी आसपास दोलित थाय छे, એટલે ચુંબકની જે ગતિ છે એ સરળ આવર્ત ગતિ છે એમ પણ કહી શકાય, બરાબર। એટલે બીજો પ્રશ્ન છે એ આવર્તીય ગતિ દર્શાવે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ, બરાબર, તો એ આવર્તીય ગતિ છે। કેવી ગતિ છે? આવર્તીય ગતિ છે, કારણ કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે હાઇડ્રોજન પરમાણુ, માટે કેવી ગતિ છે? તો કે આવર્તીય ગતિ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, એક ધનુષમાંથી છોડેલું તીર ક્યારે એના મૂળ સ્થાન ઉપર પાછું આવતું નથી, એટલે એ આવર્તીય ગતિ નથી, બરાબર। તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 14.1। ત્યાર પછી આગળ જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.2, એમાં પણ આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે। તો જુઓ, નીચેનામાંથી કયા ઉદાહરણો જે લગભગ સરળ આવર્ત ગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત ગતિ દર્શાવે છે પરંતુ સરળ આવર્ત ગતિ દર્શાવતા નથી? તો પ્રશ્ન એ એવો પૂછેલો છે કે પૃથ્વીની ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ, પૃથ્વી એની ધરીને અનુલક્ષીને ભ્રમણ કરે છે, બરાબર છે, તો એ આવર્તીય ગતિ છે। આ આવર્તીય ગતિ છે, પરંતુ સરળ આવર્ત ગતિ નથી, કારણ કે પૃથ્વી પોતાના ધરીની આસપાસ આગળ પાછળ ગતિ કરતી નથી, ધરીને અનુલક્ષીને શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે, એટલે પૃથ્વીની ગતિ એ આવર્તીય ગતિ છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી, બરાબર। ત્યાર પછી પ્રશ્ન બી, યુ ક્યુબમાં દોલિત પારાના સ્તંભની ગતિ, બરાબર, યુ આકારની એક ક્યુબ છે એમાં પારો ભરેલો છે, તો પારાના સ્તંભની જે ગતિ થાય છે કેવી રીતે થતી હોય? તો કે એના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર અને નીચે ગતિ થતી હોય, એટલે એ સરળ આવર્ત ગતિ છે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન નંબર સી, એક બોલ બેરિંગને એક લીસી વક્ર વાટકીની અંદર સૌથી નિમ્નતમ બિંદુથી થોડા ઉપરના બિંદુ પરથી છોડી દેવામાં આવે ત્યારની ગતિ, બરાબર છે। આવો એક વાટકો છે, બોલ બેરિંગ આ વાટકાના નિમ્નતમ બિંદુ ઉપર છે, કોઈ એક બાજુથી થોડું આપણે એનું સ્થાનાંતર કરાવીએ અને છોડી દઈએ તો આ બોલ બેરિંગ છે એ વાટકામાં કેવી રીતે ગતિ કરે છે? તો કે મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર અને નીચે આવી રીતે આમ ગતિ કરે છે, બરાબર। એટલે કેવી ગતિ કહેવાય? તો કે સરળ આવર્ત ગતિ છે। ત્યાર પછી તેની સંતુલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણ્વિક અણુના સામાન્ય કંપન, બરાબર, સંતુલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણ્વિક અણુના સામાન્ય કંપન, કંપન છે ઉપર અને નીચે થતા હોય, બરાબર છે, તો એ કેવી ગતિ છે? તો કે એ કંપન થતી ગતિ છે એ આવર્તીય ગતિ છે પણ સરળ આવર્ત ગતિ નથી, બરાબર, આવર્તીય ગતિ છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી, ક્લિયર। તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 14.2, બરાબર, બંને દાખલાઓ વ્યવસ્થિત જોઈ લો ત્યાર પછી આપણે આગળ વધીએ। હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 14.3 જોઈએ, એની રકમમાં આપણને ચાર અલગ અલગ આલેખો આપેલા છે, બરાબર, એક્સ વિરુદ્ધ ટી ના આલેખો આપેલા છે। જુઓ રકમ, આકૃતિ એ કોઈ કણની રેખીય ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી ના ચાર આલેખોને દર્શાવે છે, કયા આલેખો આવર્ત ગતિ દર્શાવે છે, ગતિનો આવર્તકાળ આવર્ત ગતિના કિસ્સામાં શું છે,
बराबर। ચારે ચાર આલેખો કોઈ એક કણની ગતિ માટેના x વિરુદ્ધ t ના છે, બરાબર છે? ચારમાંથી કયો આલેખ એ આવર્ત ગતિ દર્શાવે છે અને આવર્ત ગતિના કિસ્સામાં એનો આવર્ત કાળ શું હશે એ આપણે કહેવાનું છે। તો પહેલો આલેખ જોઈએ x વિરુદ્ધ t નો। તો જેમ જેમ સમય વધે છે તેમ તેમ સ્થાનાંતર પણ વધે છે, બરાબર। પણ સમયની સાથે સ્થાનાંતરમાં થતો વધારો એ ચર ઘાતાંકીય છે, બરાબર। એટલે કણનું સ્થાનાંતર એ ચર ઘાતાંકીય રીતે વધે છે, ક્યારે એના મૂલ્યનું પુનરાવર્તન થતું નથી, માટે આલેખ એ એ આવર્ત ગતિ દર્શાવે નહીં, બરાબર। ત્યાર પછી બીજો આલેખ x વિરુદ્ધ t નો છે। ધારો કે કણ અહીંથી ગતિની શરૂઆત કરે છે, બરાબર છે? કણ અહીંથી ગતિની શરૂઆત કરે છે, તો અહીંયા શું હશે? તો કે પ્લસ a, આ 0 અને આ માઇનસ a। તો કણ પ્લસ a થી 0 ઉપર, ત્યાંથી માઇનસ a, ફરી પાછો 0, પ્લસ a, 0, માઇનસ a, એવી રીતે મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર અને નીચે શું કરે છે? આવર્ત ગતિ કરે છે, બરાબર છે? એટલે આલેખ b એ આવર્ત ગતિ દર્શાવે છે અને એનો આવર્ત કાળ 2 સેકન્ડ છે, બરાબર। ત્યાર પછી આલેખ c જોઈએ। તો આલેખ c માં x વિરુદ્ધ t નો આલેખ ઉપરથી જોઈ શકાય કે આપેલી ગતિ એ અનિયમિત છે, બરાબર। કેવી ગતિ છે? અનિયમિત છે। અને આ આલેખમાં સ્થાનાંતરનું મૂલ્ય ક્યારે પુનરાવર્તન થતું નથી, માટે આ આલેખ એ આવર્ત ગતિ દર્શાવતો નથી, બરાબર। અને આલેખ d એ તો એના નેચર ઉપરથી જ ખબર પડી જાય કે આવર્ત ગતિ દર્શાવે છે અને એનો આવર્ત કાળ કેટલો છે? 2 સેકન્ડ છે, બરાબર છે? કારણ કે અહીંથી આમ તમે વાત કરો તો આ એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમયગાળો 2 સેકન્ડ હોવાથી આવર્ત કાળ એનો 2 સેકન્ડ છે। આમ આપણે લખી શકીએ કે આલેખ b અને d આવર્ત ગતિ દર્શાવે છે અને તેનો આવર્ત કાળ 2 સેકન્ડ છે, બરાબર। તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 14.3, બરાબર। તો આજના લેક્ચરના આ તમામ દાખલાઓ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ। કાંઈ વસ્તુ ન સમજાય તો તમે મને પૂછી શકો છો નેક્સ્ટ લેક્ચરમાં। હવે આપણે આનાથી આગળના સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।